नमस्कार विद्यार्थी मित्रों, हूँ बिपिन पंड्या, आपने यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत करूँ छू। आज आप नानो अने फुगाव ना चैप्टर में आज आप फुगावा विषय अभ्यास करीशू। मित्रों, आ चैप्टर आपलो वीडियो हे फुगाव। तो सामान्य अर्थ में फुगाव एटले शू, तो लोग शू विचारे कि फुगाव एटले भाव वधार, भाव वधारो। तो जे व्यक्ति अर्थशास्त्र विषे जानता नहीं, जे विद्यार्थीओ अर्थशास्त्र भणता नहीं, एमने माटे आ व्याख्या चलो साची गणी शकाय। पण जो आपणे ज्यारे अर्थशास्त्रनो अभ्यास करता होय त्यारे फुगावानी सचोट व्याख्या, चोक्कस व्याख्या आपणे जाणवी जोईए। सामान्य अर्थमां फुगाव एटले भाव वधारो कही शकाय। पण बीजी एक व्याख्या तमने जणावी दो, फुगावो एटले भाव वधारो तो बराबर, पण फुगावो एटले भावमां थतो सतत वधारो। आ व्याख्या पण तमे परीक्षामां लखी शको छो, भावमां थतो सतत वधारो एने फुगावो कही शकाय। एक व्याख्या जोई लीए आपणे, वस्तुना पुरवठा करता ज्यारे तेनी मांगनुं प्रमाण वधी जाय એવી સ્થિતિને શું કહેવાય? ફુગાવો। વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તેને એવી સ્થિતિને શું કહેવાય? ફુગાવો। આ વ્યાખ્યા એપી લર્નરે આપેલી છે, અર્થશાસ્ત્રી એપી લર્નરે। આ નામ એટલા માટે લખી મિત્રો કે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે એપી લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા લખો। ચોક્કસ અર્થશાસ્ત્રીની અર્થશાસ્ત્રીના નામ સાથે વ્યાખ્યા પૂછાય છે ત્યારે આ તકલીફ પડે ને એટલા માટે મેં નામ લખ્યું। ત્યાર પછી બીજું વ્યાખ્યા છે, જ્યારે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તો એવી સ્થિતિને પણ ફુગાવો કહી શકાય। આ વ્યાખ્યા આપેલી છે એસી પિગુએ। તો આને જો આપણે યાદ રાખવી હોય સરળતાથી, તો આ કરતી યાદ રાખ કે જ્યારે માંગ કરતાં પુરવઠો વધી જાય ત્યારે કિંમત વધે છે, એ આપણે ધોરણ 11માં શીખી ગયા, તો એ જ મુદ્દો અહીંયા યાદ રાખજો। માંગ કરતાં પુરવઠો વધે ત્યારે યાદ રાખવા પૂરતું, પછી આપણે એને વિસ્તારમાં લખી શકાય। આમાં વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધે ત્યારે એને ફુગાવો કહી શકાય। તો હવે આપણે આગળ ફુગાવાના લક્ષણો જોઈએ, ફુગાવાના લક્ષણો। તો મિત્રો, ફુગાવાના લક્ષણોમાં પહેલું લક્ષણ છે ભાવ સપાટીમાં સતત વધારો, ભાવ સપાટીમાં સતત વધારો। મેં તમને કીધું ને ફુગાવાની વ્યાખ્યા જ આ છે, સાદી અને સ્પષ્ટ, ભાવમાં થતો સતત વધારો એને ફુગાવો કહી શકાય। બીજું લક્ષણ છે અર્થતંત્રના બધા ક્ષેત્રમાં ભાવ વધે છે, ખેતી, ઉદ્યોગ, સેવા, આ તમામ ક્ષેત્રમાં ભાવ વધે છે, કોઈ એક ક્ષેત્રની એક વસ્તુ કે એક વિભાગમાં નહીં, જો એક ક્ષેત્ર એક વસ્તુમાં જો ભાવ વધતા હોય તો ટૂંકા ગાળા માટે હોય છે, એને ફુગાવો કહી શકાય નહીં। એટલે ભાવ સપાટીમાં સતત વધારો તો થાય છે, પરંતુ એ અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં જોવા મળે છે, અને પરિણામ શું આવે છે? નાણાનું મૂલ્ય ઘટે છે। નાણાનું મૂલ્ય ઘટવું એટલે કે દાખલા તરીકે કોઈ વસ્તુની કિંમત આપણને અંદાજ હોય કે આ વસ્તુની કિંમત 20 રૂપિયાની કિલો મળે છે, જ્યારે આપણે એ વસ્તુને ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે કહીએ કે મને આ વસ્તુ ભાઈ આપ, એક કિલો તોડીને આપે છે, આપણે એને 20 રૂપિયા આપીએ છીએ, એ શું કહે દુકાનદાર કે ભાઈ ભાવ વધી ગયા છે, 25 રૂપિયા છે, મને 5 રૂપિયા આપો, તો વધારાના આપણા 5 રૂપિયા ગયા છે, એટલે 5 રૂપિયાની આપણી નાણાકીય ખરીદ શક્તિ ઘટી ગઈ છે, એટલે કે એટલા ટકા એનું મૂલ્ય ઘટ્યું, પણ નાણાંનું મૂલ્ય। લક્ષણ પહેલું,
भाव सपाटी में सतत वधारो जोवा मळे छे अने आ वधारो को एक क्षेत्र में नहीं पर अर्थतंत्रना बधा क्षेत्रों में जोवा मळे छे। परिणाम स्वरूप नाणानुं मूल्य घटे छे। पूर्ण रोजगारी पछी पण जो वधती भाव सपाटी एटले पूर्ण रोजगारी पछी पण जो भाव वधारो जोवा मळे तो एने फुगाव कही शकाय। आ व्याख्या प्रोफेसर केन्सनी छे। आपणे लक्षणमां जोईए छे पण केन्सनी व्याख्या आ ज छे कि पूर्ण रोजगारी पछी पण जो भाव वधारो थाय तो एने फुगाव कही शकाय। तो मित्र पूर्ण रोजगारी कोने कहीशुं आपणे? शब्द आव्यो छे तो एनी व्याख्या पण समझी लीए आपणे अने अर्थ पण समझी लीए। तो पूर्ण रोजगारी, पूर्ण एटले बधुं, रोजगारी अर्थतंत्रमां रहेला जे श्रमिको छे कि जे कामनी शोधमां छे, काम करवानी इच्छा शक्ति धरावे छे, एवा तमाम श्रमिकोने, श्रमना पुरवठाने जो रोजगारी मळी जाय तो एने कहेवाय पूर्ण रोजगारी। अने पछी पण जो भाव वधे तो एने शुं कहेवाशे? फुगाव। तो लक्षणो घणीवार बे के त्रण मार्क्समां परीक्षामां पूछाय छे। तो याद राखजो, सरळ ज छे। भाव सपाटीमां થતો સતત વધારો, એ વધારો કોઈ એક ક્ષેત્રમાં નહીં પણ બધા ક્ષેત્રોમાં જોવા મળે છે। પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે છે અને પૂર્ણ રોજગારી પછી પણ જો ભાવ વધે તો એને ફુગાવો કહી શકાય। આ સિવાય ફુગાવાને સમજવા માટે કેટલી અન્ય બાબતોનો પણ અભ્યાસ કરવો પડે જેથી આપણને કન્ફ્યુઝન ન થાય, ફુગાવાનો અર્થ આપણને સ્પષ્ટ રીતે સમજાય, સમજી શકીએ। દાબેલો ફુગાવો, સરકાર ઘણી વસ્તુ કરતી હોય છે કે કાયદા દ્વારા, સબસિડી દ્વારા વસ્તુઓની કિંમતને ઘટાડી દે છે એટલે આપણને એની એ વસ્તુની કિંમત ઓછી લાગે, આપણે એનો ભાવ વધ્યો છે ઘટ્યો છે આપણને એવો અંદાજ થતો નથી એટલે આપણને ફુગાવો દેખાતો નથી, પણ વાસ્તવમાં એ ફુગાવો છે એને કહેવાય દાબેલો ફુગાવો। દાખલા તરીકે ગેસનો બોટલ, એની બજાર કિંમત 900 થી 1000 રૂપિયા છે પણ આપણને મળે છે 500-600 રૂપિયાની અંદર, તો બાકીના 300-400 રૂપિયા ક્યાં ગયા? તો એ સરકાર સબસિડી આપે છે, એની ભાવ દબાવી દે છે। હવે ઘણી જગ્યાએ ખેડૂતોને પણ સબસિડી મળે છે, ઘણી જગ્યાએ સબસિડી મળતી હોય છે એની, અને એ રીતે વાસ્તવિક કિંમત ઓછી બતાવવામાં આવે છે પબ્લિકને રાહત આપવા માટે, તો એને કહેવાય દાબેલો ફુગાવો। ત્યારબાદ છે ટૂંકા સમય માટે વધેલા ભાવ। જો કોઈક ક્ષેત્રની અંદર કોઈક વસ્તુના અથવા અમુક બે પાંચ વસ્તુના જો નાના સમય માટે, ટૂંકા સમય માટે ભાવ વધારે જોવા મળે તો એ ફુગાવો કહી શકાય નહીં। એ તો જ્યારે ઉત્પાદન થશે ત્યારે એની કિંમત ઘટી જવાની છે। ટૂંકા સમય માટે જ્યારે ઉત્પાદન સ્થિર હોય, સ્વાભાવિક છે, માંગ વધે, પુરવઠા સ્થિર હોય તો કિંમત વધવાની છે, પણ જ્યારે એનું ઉત્પાદન વધે તો ભાવ ઘટી જવાનો, તો એને ફુગાવો કહી શકાશે નહીં। ઉત્પાદનના સાધનો જ્યારે બિનઉપયોગી હોય, એક બાજુ માંગ વધતી હોય, પુરવઠાની અછત સર્જાતી હોય, કિંમત એના કારણે વધતી હોય, પણ જ્યારે એ ઉત્પાદન વધારવા માટે જે બિનઉપયોગી ઉત્પાદનના સાધનો છે એને જ્યારે કામે લગાડવામાં આવે અને ઉત્પાદન વધે ત્યારે માંગ સાથે પુરવઠો પણ વધશે એટલે કિંમત ઘટી જશે, તો એને પણ ફુગાવો કહી શકાશે નહીં। તો મિત્રો આપણે લક્ષણો અને અન્ય બાબતો જોઈ, હવે આપણે મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે ફુગાવાના કારણોનો અભ્યાસ કરવાનો છે। પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે, પ્રશ્ન પૂછાયા કરે છે, તો જરા ધ્યાન આપજો મિત્રો ફુગાવાના કારણ। તો સામાન્ય અર્થમાં આપણે જોયું છે કે જ્યારે માંગ કરતાં, સોરી, પુરવઠા કરતાં જ્યારે એની માંગ વધી જતી હોય છે અને એ પુરવઠો જ્યારે સ્થિર હોય અથવા ધીમા ગાળામાં વધતો હોય ત્યારે એ સમયગાળા દરમિયાન ભાવ વધારો જોવા મળે છે અને ફુગાવો કહેવામાં આવે છે। તેના કારણો કયા કયા છે? તો ફુગાવાના મુખ્યત્વે બે કારણો જોવા મળે છે, એક માંગ અને બીજો પુરવઠો, એટલે કે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો, અથવા બીજી ભાષામાં કેવું હોય તો માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો। તો એના કેટલાક કારણો છે,
फुगावा मुख्य बे कारणों मांग में वधारो खर्च में वधारो मांग में वधारा अभ्यास करूँ के पेटा मुद्दाओं है। पहलू है नाना ना पुरवठा में वधारो। तो नानावादी अर्थशास्त्रीओ नानावादी अर्थशास्त्रीओनो एवो मत है कि जो अर्थतंत्रनी अंदर नानानो प्रमाण वधी जाए नानानो पुरवठो वधी जाए त्यारे लोकोनी नाणाकीय आवक वधे छे। लोकोनी नाणाकीय आवक वधे छे। ए नाणाकीय आवक वधवाना कारणे लोकोनी खरीद शक्ति वधे छे एटले मांग वधे छे। सामे पक्षे एटलो पुरवठो सरळताथी झड़पथी वधतो नथी परिणामे भाव वधारो जोवा मळे छे नानानो पुरवठो वधवाने कारणे। हजी बीजुं रिपीट करूँ छूँ मित्रों आ जेटला मुद्दा छे ने त्रण त्रण एनी अंदर तमारे एक ज लाइन याद राखवानी छे। त्रण त्रण में तमारे थियरी में चाली जशे ए तमने समजावुं छूं। नानानो पुरवठो एटले ज्यारे अहींया तमने समजावी दो नानू वधे आपणी पासे आवक वधे तो स्वाभाविक रीते आपणी शुं वधशे मांग वधशे। मांग वधे सामे पक्षे सरळताथी झड़पथी एटलो पुरवठो वधतो नथी अने समय लागे छे। मांग वधे अने पुरवठो जो न वधे तो स्वाभाविक छे मांग ए पुरवठा करता ज्यारे वधी जती होय छे ત્યારે શું વધે છે કિંમત અને એ સ્થિતિને આપણે કહીએ છીએ ફુગાવો। બરાબર છે આ તમારે આ ચક્ર યાદ રાખવાનું એટલે ત્રણે ત્રણની અંદર તમારી થિયરીમાં કામ લાગશે। નાનાનો પુરવઠો વધે નાનાનો પુરવઠો વધવાના કારણે લોકો પાસે નાણાકીય આવક વધે છે પરિણામે માંગ વધે છે સામે પક્ષે એટલો પુરવઠો નથી વધતો જે માંગને પહોંચી વળે એટલે કિંમત વધે છે એટલે કે ફુગાવો થાય છે આને કહેવાય છે માંગમાં વધારો નાણાકીય પ્રેરિત ફુગાવો। બરાબર છે એટલે મેચલબ કહે છે કે જ્યારે ખૂબ વધુ નાનું નાણાનો પુરવઠો થયો એટલે લોકોની નાણાકીય આવક વધી ગઈ છે એટલે જ્યારે ખૂબ વધારે નાનું વધુ નાનું ઓછી વસ્તુને પકડવા દોડે છે એની હરીફાઈ થાય છે ત્યારે ફુગાવો સર્જાય છે ત્યારે ફુગાવો સર્જાય છે। બીજું છે જાહેર ખર્ચમાં વધારો। બીજું કારણ છે જાહેર ખર્ચમાં વધારો। જાહેર સરકાર ભારત જેવા વિકાસશીલ દેશમાં જે વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે કેટલાય ક્ષેત્રોમાં રોકાણ કરવું પડે છે ખર્ચ કરવો પડે છે માળખાકીય સુવિધા વધારવી પડે છે પાણીની સુવિધા વીજળીની સુવિધા રસ્તા વ્યવહાર વાહન વ્યવહાર આ બધી સુવિધાઓ વધારવી પડે છે અને આ બધી સુવિધાઓ વધારવા માટે સરકાર શું કરવું પડે છે ખર્ચ કરવો પડે છે અને એ ખર્ચ દ્વારા બજારમાં આવક આવે છે અને એટલા પ્રમાણમાં બજારમાં માંગ વધે છે। સરકાર જે ખર્ચ કરે છે આપણે અર્થશાસ્ત્રમાં ભણી ગયા ને એકની ખર્ચ એ બીજાની આવક બને છે આ બધું સરકારનો ખર્ચ એ બીજાની આવક બને છે એ આવક દ્વારા લોકો શું કરે છે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે દોડ મૂકે છે દોડે છે પરિણામે ભાવ વધે છે ભાવ વધે છે। ત્યારે આપણે ફરી આ થિયરી લખી નાખવાની કે જાહેર ખર્ચના કારણે બજારની અંદર નાણાંનો પ્રમાણ વધે છે લોકોની આવક વધે છે એ આવક વધવાના કારણે લોકો માંગ વધારે છે સામે પક્ષે એટલો પુરવઠો વધતો નથી અને પુરવઠો વધતો નથી એટલે જ્યારે માંગ કરતાં પુરવઠો ઓછો હોય ત્યારે સ્વાભાવિક રીતે કિંમતમાં વધારો જોવા મળે છે અને પરિણામે ભાવ વધે છે ફુગાવો થાય છે ઓકે। ત્રીજું વસ્તીમાં વધારો। વસ્તીમાં વધારો ભારતમાં દર વર્ષે 2% આધારે 2% દરે વસ્તી વૃદ્ધિ થાય છે એટલે ઘણીવાર જ્યારે અમે ભણતા હતા ત્યારે કહેવાતું હતું કે ભારતમાં દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા દેશ જેટલી વસ્તી પેદા થઈ છે અને અત્યારે દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા દેશ કરતાં પણ વધારે વસ્તી ભારતમાં પેદા થાય છે એટલે સ્વાભાવિક રીતે વસ્તી વધે એટલે માંગ તો વધવાની જ
वस्ती वधे एटले मांग वधे। पछी आ थियरी याद रखो, मांग वधे त्यारे ए मांग ने पहोंची वळवा माटे पुरवठो होतो नथी, पुरवठो न होय એટલે શું વધે, કિંમત વધે, કિંમત વધે એટલે ફુગાવો થાય। એટલે મિત્રો તમારે આ જ થિયરી ત્રણે ત્રણમાં કામ લાગશે, નાણાંના પુરવઠા વધારામાં, જાહેર ખર્ચમાં વધારામાં અને વસ્તીમાં। તો પહેલો મુદ્દો આપણે પૂરો કર્યો, કારણોમાં માંગમાં વધારો। બીજો છે ખર્ચમાં વધારો, એટલે કે માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો। આ રીતે પણ વ્યાખ્યા પૂછાય છે, ખર્ચ પ્રેરિત ફુગાવો, ખર્ચ પ્રેરિત, ચલો માંગ પ્રેરિત ફુગાવો। એટલે કે જ્યારે આવક વધવાના કારણે લોકોની ખરીદ શક્તિ વધે છે અને ખરીદ શક્તિ વધવાથી એટલે કે જે માંગ વધે છે, સામે પછી જ્યારે પુરવઠો ઓછો હોય ત્યારે ચીજ વસ્તુઓને સેવાઓના ભાવ વધે, એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય છે, ખર્ચ પ્રેરિત ફુગાવો પણ કહેવાય। જ્યારે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાશે। તો ખર્ચ પ્રેરિત ફુગાવાની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે, ઉત્પાદન ખર્ચમાં વધારો, ખર્ચ પ્રેરિત ફુગાવવામાં ઉત્પાદન ખર્ચમાં વધારો। જ્યારે કાચા માલની કિંમત વધે, વીજળીની કિંમત વધે, પેટ્રોલ ડીઝલની કિંમત વધે, વાહન વ્યવહાર ખર્ચ વધે, શ્રમિકોનું વેતન વધે, તો આ બધા પરિબળો એવા છે જે ઉત્પાદન ખર્ચને અસર કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે। પરિણામ સ્વરૂપ શું થાય છે, જો ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુની કિંમત વધવાની જ છે, તો એ પણ એક ફુગાવો કહી શકાય। એટલે ફુગાવાના મુખ્ય બે કારણો, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો। આ સિવાય કેટલાક અન્ય કારણ પણ ફુગાવાને કહી શકાય। પહેલું છે કરવેરા નીતિ, સરકારની કરવેરા નીતિના કારણે પણ કેટલીક ચીજ વસ્તુઓ અને સેવાઓનો ભાવ બજારમાં વધતા જોવા મળે છે, એના કારણે પણ ફુગાવો જોવા મળે છે। આયાતી કર, બહારથી જે વસ્તુઓ આપણે વિદેશમાંથી જે વસ્તુઓ આપણે આયાત કરતા હોય અને એના ઉપર જો કરવેરા વધારે દેવામાં આવે તો આયાતી ચીજ વસ્તુઓ ઉપર પણ ભાવ વધે છે। દાખલા તરીકે ભારત જે પેટ્રોલ અને ડીઝલ એટલે પેટ્રોલિયમ પેદાશનું જે વપરાશ કરે છે, ઉપયોગ કરે છે, એમાંથી 70% જેટલો પેટ્રોલ ડીઝલ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે। હવે જો આ વિદેશમાંથી આયાત કરાતા પેટ્રોલ ડીઝલ ઉપર જો આયાત કર વધારી દેવામાં આવે, ડ્યુટી વધારી દેવામાં આવે, તો પેટ્રોલ ડીઝલના ભાવ વધી જશે। અને પેટ્રોલ ડીઝલ એક એવી વસ્તુ છે જેના બળતણ તરીકે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, ઉદ્યોગોમાં પણ, વાહન વ્યવહારની અંદર પણ, તો તેના કારણે બધી ચીજ વસ્તુઓની અંદર આ ભાવ વધારો જોવા આપણને મળવાનો છે। છેલ્લો મુદ્દો છે મિત્રો અછત, અછત એટલે જરૂરિયાત જેટલી હોય એના કરતાં વસ્તુનું પ્રમાણ ઓછું હોવું, જરૂરિયાત કરતાં વસ્તુનું પ્રમાણ ઓછું હોવું, એટલે બીજા અર્થમાં કહેવા જઈએ માંગ કરતાં પુરવઠો ઓછો હોવો, તો પણ આપણને ભાવ વધારો જોવા મળશે, એને શું કહેવાય, ફુગાવો। તો મિત્રો આપણે નાણું અને ફુગાવો વિશે જે ચર્ચા કરી એનું આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી બે પ્રશ્નો છે, સાટા પદ્ધતિની મર્યાદાઓ અને ફુગાવાના કારણો, પરીક્ષામાં 5 માર્ક્સ માટે આવે છે, મહેરબાની કરીને તમે એને યાદ રાખજો। થેન્ક યુ મિત્રો।